બચીને રહેજો, કારણ કે ફરી એકવાર મેઘતાંડવ સર્જાઈ શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે. આ સાથે રાજસ્થાનમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે, જેની અસર ગુજરાત પર જોવા મળશે. વિન્ડેના માધ્યમથી સમજીએ વરસાદી સિસ્ટમ ક્યાં છે, તેનો શું પ્રભાવ જોવા મળશે. સૌથી પહેલા આપણે જોઈએ દાહોદ પાસે ગઈકાલે પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી, જે ડુંગરપુર અને બરવાની સુધી છવાયેલી છે. એટલે સૌથી વધારે અસર દાહોદમાં જોવા મળી રહી છે. જોકે દાહોદમાં ગઈકાલથી ધીમીધારે વરસાદ વરસી પણ રહ્યો છે. આ સાથે અમદાવાદમાં કે જ્યાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, વહેલી સવારથી વાતાવરણમાં પલટો પણ આજે જોવા મળી રહ્યો છે. એટલે કે અહીંયા પણ વરસાદ વરસી શકે છે. આ સાથે મહેસાણા આસપાસ, પાલનપુર આસપાસ પણ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે. એટલે કે ત્યાં પણ વરસાદનું જોર વધી શકે છે. આ સાથે અહીંયા આપણે સુરતમાં જોઈએ, દક્ષિણ ગુજરાતનો જે બેલ્ટ છે ત્યાં પહેલેથી જ વરસાદી માહોલ છવાયેલો છે. પહેલા શિયર ઝોનની અસર હતી, ત્યારબાદ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી અને હજુ પણ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેના કારણે સુરત વલસાડ આસપાસ વરસાદ વરસી શકે છે. વિન્ડેના માધ્યમથી આ ફોરકાસ્ટ છે. આ સાથે હવે આપણે ટાઈમ ઝોન વાઇઝ જોઈએ કે આગામી સમયમાં વરસાદી સિસ્ટમમાં શું ફેરફારો થશે. તો સાંજ સુધીની પરિસ્થિતિ જોઈએ તો જે દાહોદ પાસેની સિસ્ટમ હતી તે ડુંગરપુર પાલનપુર વચ્ચે આવી ગઈ છે. એટલે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. બીજી જે સિસ્ટમ છે ઇન્દોર પાસે સક્રિય થઈ છે, જેની અસર પણ ઉત્તર અને મધ્ય ગુજરાત પર જોવા મળી શકે છે. આ સાથે વડોદરા પાસે પણ સ્કાય ઝોન છે, એટલે મધ્યમ વરસાદ અહીં વરસી શકે છે. સુરતમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી તે થોડી ધીમી પડતી જણાય છે, પરંતુ અહીંયા પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે. હવે સૌરાષ્ટ્રનો જે આખો વિસ્તાર છે તે કોરો રહી શકે છે, કારણ કે અહીંયા કોઈ વરસાદી સિસ્ટમ પણ નથી. વરસાદનું જોર પણ અહીં ઘટી શકે છે. જામનગર, જૂનાગઢ, ઉના, ભાવનગર કે જ્યાં સ્કાય ઝોન છે એટલે મધ્યમ વરસાદ અહીં વરસી શકે છે, ખાસ કોઈ વરસાદની આગાહી અહીંયા દેખાય પણ નથી રહી. આ તરફ આપણે જોઈએ તો ઉદયપુર પાસે વરસાદી સિસ્ટમ છે, ડુંગરપુર પાસે અને પાલનપુર પાસે, જેની અસર અહીં જોવા મળશે. સુરત સુધી તેની અસર જોવા મળશે. આવતીકાલે જોઈએ તો આવતીકાલે દાહોદ પાસે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે, જેની અસર અહીં જોવા મળશે. ડુંગરપુર અને મહેસાણા સુધી તેની અસર જોવા મળશે. ઇવન અમદાવાદમાં પણ ધીમીધારે વરસાદ વરસી શકે છે. આ સાથે સુરત વલસાડ સુધી અલગ જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર જોવા મળશે. હવે ફોરકાસ્ટ જોઈ લઈએ ડિસ્ટ્રિક્ટ વાઇઝ કે શું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે. તો ઓવરઓલ બનાસકાંઠા પાટણમાં જોઈએ તો મધ્યમ વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે. બનાસકાંઠામાં હજુ પણ વરસાદની ઘટ છે. આ સાથે મહેસાણા જે વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે. સાબરકાંઠા, ગાંધીનગર લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ છે. અરવલ્લીમાં જોઈએ તો આજે હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારબાદ ખેડા, અમદાવાદ, આણંદ, અમદાવાદ પાસે વરસાદનું જોર વધી શકે છે. વરસાદી સિસ્ટમ નથી. બરોડા, પંચમહાલ અને દાહોદ કે જ્યાં હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, એટલે કે અહીંયા ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા જ્યાં પણ હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં મધ્યમ વરસાદ રહેશે. જે દક્ષિણ ગુજરાતનો બેલ્ટ છે, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી જ્યાં પણ મધ્યમ વરસાદ રહી શકે છે ત્યાં કોઈ હાલ આવતીકાલથી વરસાદી સિસ્ટમ નથી, આજે છે. પરંતુ અહીંયા ફોરકાસ્ટમાં લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ છે. વલસાડ, તાપી, દાદરાનગર હવેલી કે જ્યાં પણ મધ્યમ વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ સાથે આગળ નજર કરીએ દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર કે જ્યાં પણ કોઈ વરસાદી સિસ્ટમ નથી, એટલે કે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટી શકે છે. મધ્યમ વરસાદ રહી શકે છે, ધીમીધારે વરસાદ વરસી શકે છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં પણ સેમ સામાન્ય વરસાદ રહેશે. ભાવનગરમાં વરસાદી સિસ્ટમ છે, થોડી ઘણી અસર જોવા મળી શકે છે. મોરબી, દેવભૂમિ, દ્વારકા કે જ્યાં પણ મધ્યમ વરસાદ રહેશે. ઓવરઓલ જોઈએ આપણે આખા ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલમાં તો સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાત પર જોવા મળશે, કારણ કે ત્યાં વરસાદી સિસ્ટમ આજના દિવસ માટે છે. અને બીજી વધારે અસર ઉત્તર અને મધ્ય ગુજરાત પર જોવા મળશે. આપને એ પણ જણાવી દઈએ કે આઈએમડી દ્વારા ઓડિશા, આંધ્રપ્રદેશમાં વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન સર્જાયું છે તેની અસર જોવા મળશે. આ સાથે ઓવરઓલ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સરેરાશ અત્યાર સુધીમાં 30 વર્ષની સરખામણીએ 28% વધુ વરસાદ નોંધાયો છે. પરંતુ હજુ પણ ઘણા ખરા એવા બનાસકાંઠા, સુરેન્દ્રનગર સહિતના છે જિલ્લાઓ કે જ્યાં વરસાદની ઘટ જણાઈ રહી છે. પરંતુ આ મહિનામાં જોઈએ તો 3 વરસાદી રાઉન્ડ છે, જેમાં બીજા વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે અને મંથ એન્ડમાં 3જો વરસાદી રાઉન્ડની શરૂઆત થશે. એટલે કે હાલ વરસાદનું જોર વધી શકે છે માત્ર અને માત્ર દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં.